पादरा रामद्वारा मंदिर खाते श्रीमद शिव महापुराण कथा नु आयोजन करायु छे। पवित्र श्रावण मास ना उपलक्ष्य में राम स्नेही संप्रदाय पादरा ना रामद्वारा मंदिर खाते श्रीमद शिव महापुराण कथा नु भव्य आयोजन करवामां आव्युं छे। पादरा खाते रामद्वारा मंदिर खाते योजायेल कथा नु रसपान संत श्री रामप्रसाद जी महाराज करावी रह्या छे। नित्य योजाती कथानो भक्त मोटी संख्या में लाभ ले रहा है। कथा में रामकथा श्री छोटे राम जी करावी रहा है, जयरे श्रीमद शिव महापुराण कथा श्री राम प्रसाद जी महाराज रसपान करावी रहा है। नित्य योजाती कथा बाद महाआरती लाभ पण भक्त मोटी संख्या में लई रहा है। देश आजादी 75 वर्ष की उजवणी भागरूपे आजादी का अमृत महोत्सव अंतर्गत हर घर तिरंगा कार्यक्रम अंतर्गत तमाम भक्तों पोताना व्यवसाय स्थल तेमज पोताना मकान पर तारीख 13-15 ऑगस्ट दरमियान राष्ट्रध्वज लहेरावा माटे अपील करी हती। તેઓએ જણાવ્યું હતું કે રામ ભક્તિ અને શિવ ભક્તિની સાથે સાથે રાષ્ટ્રભક્તિ પણ જરૂરી છે, માટે હર ઘર તિરંગા અભિયાનમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવાની અપીલ કરી હતી। પાદરામાં આ શિવ પ્રાણની પરમ પાવન કથા અને આખો મહિનો રામ કથા છોટે રામ દ્વારા અને શિવ પ્રાણની પાવન કથા મારા દ્વારા આ રામ દ્વારાની પાવન તપોભૂમિમાં ચાલી રહી છે, તો સૌના કલ્યાણ માટે, સૌને પ્રસન્નતા મળે, સૌને આનંદ મળે એના માટે સ્વાંત સુખાય આ શિવપ્રાણની પાવન કથા રામદ્વારામાં ચાલી રહી છે। તો આ શિવપ્રાણનો લાભ બહુ મોટી સંખ્યામાં ભક્તો લઈ રહ્યા છે, એની સાથે સાથે રામ ભક્તિ શિવ ભક્તિ એની સાથે સાથે આપણે રાષ્ટ્ર ભક્તિ કરવાની છે। અને આપણા વડાપ્રધાને જે એક સંદેશ આપ્યો છે કે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરમાં તિરંગા લહેરાવે, દરેક દુકાનમાં તિરંગા લહેરાવે, કે તિરંગા લહેરાવવાથી તિરંગાનું સન્માન કરવાથી આપણી રાષ્ટ્રભક્તિ મજબૂત થશે અને લોકોને એક મેસેજ જશે કે ભારતીય લોકો, આપણા દેશના લોકો કેટલા જાગૃત છે, આઝાદી માટે એવા સંઘર્ષો પછી આઝાદી મળી, તો આ આઝાદીને આપણે 75 વર્ષ થઈ રહ્યા છે। તો હું બધા ભક્તોને અને બધા જે રાષ્ટ્રમાં નિવાસ કરે છે બધા લોકોને, ચાહે હિન્દુ હોય, ચાહે મુસ્લિમ હોય, ચાહે ઈસાઈ હોય, ચાહે બીજા ધર્મના હોય, એ બધા જ આ પોતાના ઘર, પોતાની દુકાન, પોતાનું વ્યવસાય ક્ષેત્ર ત્યાં 13 તારીખથી 15 તારીખ સુધી તિરંગા લહેરાઈને અને પોતાની રાષ્ટ્રભક્તિનો પરિચય દે એવી મંગલ કામના અને બધાની અપેક્ષા રાખું છું। એની સાથે બધા શિવપ્રાણની કથા રામકથાનો આનંદ લઈ રહ્યા છે, ખૂબ આનંદ લેતા રહો।